વિદ્યાર્થી મિત્રો, હું કિશન ઠુમર આજે આ વિડીયોમાં તમારા માટે લાવ્યો છું એનસીઆરટી સિલેબસ ધોરણ 12 ચેપ્ટર નંબર 5. મતલબ કે આજે આપણે આ વિડીયોની અંદર નવા ચેપ્ટરની શરૂઆત કરવાના છીએ. લાસ્ટ વિડીયો સુધીમાં આપણે ચેપ્ટર 2, 3, અને 4 કમ્પ્લીટ કરેલું હતું. ત્રિકોણમિતીય પ્રતિવિધેયો, નિશ્ચાયક અને શ્રેણિક, આ 3 ચેપ્ટર કમ્પ્લીટ થયા પછી હવે આપણે આજના વિડીયોની અંદર નવા ચેપ્ટરની શરૂઆત કરશું, સાતત્ય અને વિકલનીયતા. રેડી મિત્રો? તો હવે આપણે જે સ્ટાર્ટિંગ કરીએ છીએ મિત્રો ચેપ્ટર, તે તમારે એન્જિનિયરિંગના, જ્યાં સુધી એન્જિનિયરિંગ કમ્પ્લીટ થશે ત્યાં સુધી લગભગ બધે આ કન્સેપ્ટની જરૂર પડવાની છે. મતલબ કે આ જે ટોપિક છે તેને કહેવાય કલનશાસ્ત્ર, એટલે કે કેલ્ક્યુલસ. કેલ્ક્યુલસનો તમે થોડોક નાનકડો ટુકડા જેવું નોલેજ તમે 11મા ધોરણની અંદર ભણી લીધું છે, લક્ષ અને વિકલન નામના ચેપ્ટરની અંદર. તો હવે આપણે કલનશાસ્ત્રમાં આગળ વધતા, જે આપણે કલનશાસ્ત્ર તમારે 12 સાયન્સની અંદર ભણવાનું છે મિત્રો, તેમાંથી 44-45% સિલેબસ કલનશાસ્ત્ર બેઝ છે. તો તમારે જે 12 સાયન્સની અંદર જે એક્ઝામમાં પૂછાવાનું છે તેમાંથી 44-45% કલનશાસ્ત્ર ઉપર આધારિત છે, જેમાં સંકલન, વિકલન અને સાતત્ય આને રિલેટેડ કન્સેપ્ટ આપણે જોવાના છે. રેડી? તો સાતત્ય અને વિકલનની આપણે શરૂઆત કરશું મિત્રો આજે આ વિડીયોની અંદર. તો તમારા માટે એક જ બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક કહી શકાય, સાતત્ય અને વિકલન જેટલું મજબૂત હશે મિત્રો એટલું તમે સંકલન મજબૂત કરી શકશો, અને વિકલન સંકલન તમારું જેટલું મજબૂત હશે એટલું એન્જિનિયરિંગમાં તમારું જે મેથ્સ આવશે અથવા તો કોઈ બીજા એક્સ્ટ્રા કોઈ સબ્જેક્ટ આવે કોઈ પણ બ્રાન્ચને રિલેટેડ, તેમાં તમે મજબૂત થઈ શકશો. રેડી મિત્રો? તો આ ચેપ્ટરને તમારે મજબૂત કરવાનું છે. કોઈ હાયર એક્ઝામ હોય, આઈઆઈટીની એક્ઝામ, જેડબલઈ એક્ઝામ, ગુજકેટની એક્ઝામ, તો આવી કોઈ એક્ઝામ હશે તો તેમાં પણ વિકલન સંકલનના કન્સેપ્ટ તમે ઇઝીલી સોલ્વ કરી શકશો, જો કન્સેપ્ટ તમારા મજબૂત હશે તો. રેડી? તો આપણે શરૂઆત કરીએ મિત્રો સૌથી પહેલા સાતત્યની. તો સાતત્ય એટલે મિત્રો એને ઇંગ્લિશમાં કહેવાય કન્ટિન્યુટી. કન્ટિન્યુટીનો મતલબ કે વર્ડ ઉપરથી આપણે સમજી શકીએ કે કન્ટિન્યુટી એટલે સતતતા, મતલબ કે એક સતત વસ્તુ. તો આને આપણે સમજવા માટે એક વિધેય, મતલબ કે એક વિધેય લેશું મિત્રો. માની લો કે આવી રીતે એક એફ ઓફ એક વાસ્તવિક વિધેય છે, એક્સની વેલ્યુ લેસ દેન ઇક્વલ ટુ 0 છે, અહીંયા 3 રાખી એક્સની વેલ્યુ ગ્રેટર દેન 0 છે, આવી રીતના એક વિધેય છે. મતલબ કે વાસ્તવિક રેખા તમે લઈ શકો છો, દરેક બિંદુ આગળ એ વ્યાખ્યાયિત વિધેય છે. એક્સ બરાબર 0 થી અથવા 0 થી નાનું હોય ત્યારે 1 છે, અને એક્સ બરાબર 0 થી મોટું હોય ત્યારે 3 લેવાનો છે. એટલે કે દરેક બિંદુ આગળ વ્યાખ્યાયિત વિધેય છે. આનો આપણે મિત્રો આલેખ ડ્રો કરીએ, આલેખ ડ્રો કરશું એટલે તમને વધારે સમજાશે. આવી રીતના એક્સ અક્ષ અને વાય અક્ષ છે મિત્રો. હવે આ એક વાસ્તવિક રેખા આની ડ્રો થશે, કારણ કે અહીં તમે જોશો એક્સ લેસ દેન ઇક્વલ ટુ 0 માટે 0 અથવા 0 કરતા નાનું ત્યારે આપણે 1 લેવાનું છે. એટલે કે આ 1 0 અહીંયા હોય, 0 થી 1, 2, 3, 4 નાનું હોય ત્યારે આપણે અહીંયા 1 લેશું. એટલે કે આ બિંદુ અહીંયા 0, 1 હોય તો અહીંયા કાટું ટપકું કરશું, 0 આગળ 1 છે, અહીંયાથી આગળ આમ તમે જશો એટલે અહીંયા આવશે. હવે એક્સ ગ્રેટર ધેન 0 એટલે કે 0 કરતાં મોટી વેલ્યુ હોય, એક્સની વેલ્યુ જ્યારે 0 કરતાં મોટી હોય એટલે કે પ્લસમાં હોય ત્યારે 3 લેવાના છે. એટલે માની લો કે અહીંયા 3 છે તો અહીંયા આપણે રાઉન્ડ બ્રેક આવી રીતના સર્કલ કરશું. અહીંયા ડાર્ક સર્કલ હતું, અહીંયા ઓપન સર્કલ છે, કારણ કે અહીંયા ઇક્વાલિટી હતું એટલા માટે ડાર્ક છે, અને અહીં ઇક્વાલિટી નથી એટલા માટે ઓપન સર્કલ કરેલું છે. અહીંયા બિંદુ લેશું 0, 3 અને પોઝિટિવ હોય ત્યારે આપણે આ રીતના લાઈન ડ્રો થશે. રેડી મિત્રો? તો આનો આલેખ આ રીતના થાય છે. મતલબ કે જ્યારે આપણે આલેખ ડ્રો કરીએ છીએ મિત્રો, આ જે વિધેય આપેલું છે તેનું આલેખ ડ્રો કરીએ છીએ ત્યારે તમારે એક ધારું સળંગ લાઈન થતી નથી. મતલબ કે જ્યારે આપણે આલેખ ડ્રો કરીએ છીએ ત્યારે તમારે પેન્સિલ, આ સમતલ જે દેખાય છે તેમાં તમારે પેન્સિલથી તમે ફ્રી હેન્ડેડ તમે લાઈન ડ્રો કરો, મતલબ કે રેખા ડ્રો કરો છો ત્યારે તમે અહીંયા લાઈન ડ્રો કરો પછી તમારે પેનને ઉઠાવવી પડે છે અને પાછી એ તમારે અહીંયા ડ્રો કરવી પડે છે. રેડી? તો આવા પ્રકારના જ્યારે વિધેય હોય મિત્રો કે જેને તમારે સમતલની અંદર ફ્રી હેન્ડેડ જ્યારે પેનથી તમે લાઈન ડ્રો કરો છો અને એક ધારી જો લાઈન ડ્રો થઈ જતી હોય, મતલબ કે આલેખ ડ્રો થઈ જતો હોય, તો તેવા પ્રકારના વિધેયને સતત વિધેય કહેવાય છે. પરંતુ જ્યારે તમારે પેન્સિલને ઉઠાવીને બીજી જગ્યા પર મૂકવી પડતી હોય તો ત્યારે જે આલેખ ડ્રો થાય છે તે આલેખ જે વિધેયનું હોય તે વિધેય સતત વિધેય નથી. મિત્રો ખાસ ધ્યાન રાખજો, અત્યારે જે આપણે 1 એટલે કે એક્સ લેસ દેન ઇક્વલ ટુ 0 માટે જ્યારે લાઈન ડ્રો કરી ત્યારે આ બાજુ હતી, અને એક્સ ગ્રેટર ધેન 0 ત્યારે 3 હતું એટલે કે આ બાજુ લાઈન હતી. રેડી મિત્રો? તો અહીંયા તમે જોશો તો આ લાઈન ડ્રો થઈ ગઈ, પછી પેન ઉઠાવી અને સીધું અહીંયા આવ્યા, એટલે પેન ઉઠાવી એનો મતલબ એવો થાય કે અહીંયા સતત વિધેય નથી. તો આ એકદમ બેઝિક કન્સેપ્ટ હતો કે જ્યારે કોઈ પણ વિધેય ડ્રો કરવામાં આવે અને તમે એને મુક્ત હેન્ડેડ, મતલબ કે ફ્રી હેન્ડથી તમે લાઈન ડ્રો કરો છો એટલે કે એનો વક્ર ડ્રો કરો છો, અને જો પેન ઉઠાવવી પડતી હોય તો વિધેય સતત નથી, અને પેન ઉઠાવી ના પડે અને સમતલમાં ડાયરેક્ટલી સળંગ લાઈન ડ્રો થઈ જાય તો તે સતત વિધેય છે તેવું કહી શકાય. રેડી મિત્રો? હવે નેક્સ્ટ આ વિધેયની સાતત્યતાની વ્યાખ્યા છે મિત્રો. આ વ્યાખ્યા
આને ખાસ યાદ રાખવાની છે. સાતત્યતા તમારું કમ્પ્લીટ થશે પછી તમને વિકલનમાં વધારે આઈડિયા આવશે મિત્રો. તો સાતત્યતા તમારે મજબૂત રાખવાની છે, તો તેના માટેની વ્યાખ્યા જોઈએ મિત્રો. વિધેયની સાતત્યતા, ધારો કે એફ એ વાસ્તવિક સંખ્યાના કોઈ ઉપગણ પર વ્યાખ્યાયિત વાસ્તવિક વિધેય છે. અહીંયા એફ અત્યારે કોઈ એક વાસ્તવિક વિધેય છે અને વાસ્તવિક સંખ્યાના કોઈ ઉપગણ પર વ્યાખ્યાયિત છે. રેડી મિત્રો? નેક્સ્ટ, સી એ એફના પ્રદેશનું કોઈ બિંદુ છે, મતલબ કે સી એક કોઈ એફ વિધેય છે તેના પ્રદેશ પરનું કોઈ એક બિંદુ છે. સી બિંદુ મતલબ કે આપણે એક્સ બરાબર સી આગળ અત્યારે વાત કરીએ છીએ. પ્રદેશ અહીં માની લો કે કોઈ પણ હોઈ શકે, વાસ્તવિક સંખ્યા હોઈ શકે, કોઈ પણ હોઈ શકે એફનો પ્રદેશ, પરંતુ તેના પરનું એક બિંદુ આપણે સી છે, તો સી માટે આપણે વાત કરશું. જો લિમિટ એક્સટેન્ડ ટુ સી, તમે દસમા ધોરણ સોરી અગિયારમા ધોરણની અંદર જે લક્ષ ભણી ગયા લિમિટ, તેના ઉપરનો કન્સેપ્ટ છે. લિમિટ એક્સટેન્ડ ટુ સી એફ ઓફ એક્સ બરાબર એફ ઓફ સી થાય તો એફ એ સી આગળ સતત છે તેમ કહી શકાય. રેડી મિત્રો? તો આ સતતતાની વ્યાખ્યા, મતલબ કે સાતત્ય જ્યારે વિધેય હોય ત્યાર માટેની વ્યાખ્યા, લિમિટ એક્સટેન્ડ ટુ સી એફ ઓફ એક્સ મતલબ કે જે વિધેય હોય તેનું એક્સ બરાબર મતલબ એક્સટેન્ડ ટુ સી એટલે કે સી બિંદુ આગળ તમે લક્ષ મેળવો અને સી આગળનું વિધેયનું મૂલ્ય જો તે બે સમાન આવે તો આપણે એવું કહી શકીએ મિત્રો કે જે વિધેય છે તેનું સી આગળ સતત છે, તે વિધેય સી આગળ સતત છે તેમ કહી શકાય. તો આ તમારે ખાસ યાદ રાખવાનું છે, આ તેના માટેની શરત છે. લિમિટ એક્સટેન્ડ ટુ સી એફ ઓફ એક્સ બરાબર એફ ઓફ સી હોય તો એફ એ સી આગળ સતત છે તેમ કહી શકાય. કેટલી વાર મિત્રો વિધેયો અહીંયા તમને ડિવાઈડ કરેલા હોય આવી રીતના, મતલબ કે પોઝિટિવ પાર્ટ હોય ત્યારે આ રીતના ફંક્શન આપેલું હોય, નેગેટિવ પાર્ટ હોય ત્યારે આ પ્રકારને ફંક્શન, મતલબ કે અલગ અલગ ફંક્શન આપેલા હોય ત્યારે તમારે આ જોવાનું છે. વધુમાં વિધેય એફ એ એક્સ બરાબર સી આગળ સતત હોય, માની લ્યો કે તમને કોઈ એક વિધેય એફ આપેલું છે, તેમ કીધેલું છે કે એક્સ બરાબર સી આગળ સતત છે, તો એનો મતલબ આવો થશે મિત્રો લેફ્ટ હેન્ડ સાઈડ, મતલબ કે જે ફંક્શન છે તેનું ડાબી બાજુનું લક્ષ, ફંક્શન છે તેનું જમણી બાજુનું લક્ષ અને ફંક્શનનું સી આગળનું મૂલ્ય, આ ત્રણેય વસ્તુ સમાન થાય મિત્રો તો આપણે એવું કહી શકીએ કે એફ બરાબર એક્સ એફ છે તે એક્સ બરાબર સી આગળ સતત છે. રેડી મિત્રો? તો આ ખાસ ધ્યાન રાખજો, લિમિટ એક્સટેન્ડ ટુ સી માઇનસનો મતલબ એવો થાય કે ફંક્શનનું ડાબી બાજુનું લક્ષ, લિમિટ એક્સટેન્ડ ટુ સી પ્લસ એફ ઓફ એક્સ એનો મતલબ થશે ફંક્શનનું જમણી બાજુનું લક્ષ અને અહીંયા ફંક્શનનું સી આગળનું મૂલ્ય. રેડી મિત્રો? આ ત્રણેય વસ્તુ સમાન થાય તો આપણે એવું કહી શકીએ કે એફ એ એક્સ બરાબર સી આગળ સતત છે. તો અહીંયા અત્યારે આપણે જે વાત કરી મિત્રો, એક પર્ટિક્યુલર પોઈન્ટ આગળની વાત કરી, મતલબ કે એક્સ બરાબર સી આગળ આપણે વાત કરી. કેટલી વાર એવું હશે મિત્રો કે જે વિધેય આપેલું હોય તે વિધેય તેના પ્રદેશ પર સતત હોય, તેના પ્રદેશ પર સતત હોય. રેડી? તો આપણે આ જેવી રીતના એક્સ બરાબર સી આગળ સતત સાબિત કર્યું છે તેવી જ રીતના આપણે તેના પ્રદેશ પર સતત સાબિત કરી શકીએ છીએ મિત્રો. તો એવી રીતના તમારે જોઈ લેવા, મતલબ કે આલેખ તેનો જે પ્રદેશ હોય તેના તે પ્રદેશ પર તમે આલેખ જે ડ્રો કરો છો તે એક ધારો સળંગ હોય, મતલબ કે સળંગ હોય તો તે વિધેય તેના પ્રદેશ પર સતત છે તેવું કહી શકાય. રેડી મિત્રો? તો આગળ હવે અહીંયા આપણે આ વિધેયની સાતત્યતા પૂરી થાય પછી હવે આપણે આગળ જોઈએ વિધેયનો આલેખ, મતલબ કે આ સતતતાનો આલેખ કેવો હોય તે આપણે અત્યારે જોઈએ. રેડી મિત્રો? આપણે હમણાં થોડીક વાર પહેલા કીધું કે જેમ વિધેય એફ હોય તે તેના પ્રદેશના દરેક બિંદુએ સતત હોય તો તે વિધેય સતત છે તેમ કહેવાય. તે જ રીતના મિત્રો મેં તમને એની પહેલા સમજાવ્યું કે જે વિધેય છે તે કોઈ પર્ટિક્યુલર બિંદુ આગળ સતત હોય તો તે વિધેય તે એક્સ બરાબર સી આગળ સતત છે તેવું કહેવાય. પણ એ જ રીતના મિત્રો જે વિધેય એફ કોઈ વિધેય આપેલું છે એફ, તે વિધેય એક્સ બરાબર સી આગળ સતત નથી, તો તેવા પ્રકારના વિધેયને એક્સ બરાબર સી આગળ સતત નથી એવું કહેવાય, એટલે કે અસતત વિધેય છે મિત્રો. હવે મેં તમને એની પહેલા પણ એક આલેખથી સમજાવેલું કે જ્યારે વિધેયનો આલેખ તમે ડ્રો કરો છો અને સળંગ લાઈન થતી હોય તો તેવા વિધેયને આપણે સતત વિધેય કહીએ છીએ, અને જે વિધેયનો આલેખ આપણે સળંગ થતો નથી એટલે કે પેન્સિલ ઉઠાવીને આપણે પાછો ડ્રો કરવો પડતો હોય તો તેવા પ્રકારના વિધેયનો જે આલેખ છે તે વિધેય અસતત છે તેવું કહેવાય. આ ખાસ યાદ રાખજો મિત્રો. હવે બીજી વસ્તુ એ તમારે ધ્યાન રાખવાની છે કે જે વિધેયનું મૂલ્ય એક્સ બરાબર સી આગળ અથવા તો કોઈ પણ બિંદુ આગળ સતત હોય તો તે બિંદુ આગળ અથવા તેની આજુબાજુના બિંદુ આગળ વિધેયનું મૂલ્ય સમાન હોય છે. આ તમારે યાદ રાખવાનું છે, જે બિંદુ આગળ સતત હોય તે બિંદુ આગળ અને તેની આજુબાજુના બિંદુ આગળ વિધેયનું મૂલ્ય સમાન હોય છે. રેડી મિત્રો? હવે અહીંયા આપણે જોઈએ મિત્રો સાતત્યતાનો આલેખ. આલેખ અહીંયા બે પ્રકારે તમને જોવા મળશે, એક અહીંયા છે અને એક અહીંયા છે. રેડી? આ એક્સ અક્ષ અને વાય અક્ષ માં તમને એક અહીંયા આલેખ ડ્રો જોવા મળે છે. તો અહીંયા તમે જોશો મિત્રો એક સળંગ લાઈન છે, તો આ જે આલેખ જે છે તે સતત લાઈનનો મતલબ કે સતત વિધેય માટેનો છે. રેડી? અને અહીંયા જે તમે આલેખ ડ્રો કરો છો તેમાં તમને તૂટક લાઈન જોવા મળે છે, મતલબ કે પેન્સિલને આપણે ઉઠાવીને પાછો આલેખ ડ્રો કરવો પડે છે, નવો વક્ર ડ્રો કરવો પડે છે. તો આવા પ્રકારના આલેખ જે છે તે અસતત વિધેય માટેનો આલેખ હોય છે.
તો આ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે મિત્રો, જ્યારે આલેખ પરથી તમને આઈડિયા આવી શકતો હોય તો પણ કઈ વાંધો નથી, અથવા તો એના દાખલા પણ આપણે સાબિતીના કરશું. મતલબ કે જે આપણે ગણતરીથી કરવાના છે, તેમણે હમણાં જ્યાં વ્યાખ્યા સમજાવેલી વિધેયની સાતત્યતા, તેમાં મેં કીધેલું હતું કે લિમિટ એક્સ ટેન્સ ટુ સી એફ ઓફ એક્સ બરાબર એફ ઓફ સી, તો એક્સ બરાબર સી આગળ વિધેય સતત છે તેવું કહેવાય. અથવા ડાબી બાજુનું લક્ષ, જમણી બાજુનું લક્ષ અને વિધેયનું મૂલ્ય કોઈ પણ બિંદુ આગળ જો સરખા થતા હોય તો વિધેય સતત છે તેમ કહેવાય. રેડી મિત્રો, તો વ્યાખ્યા જે મેં તમને સમજાવેલી તે તમારા માટે આઈએમપી કહી શકાય, દરેક દાખલા માટે તમારે તેનો ઉપયોગ કરવાનો છે. તો હવે આગળ જોઈએ મિત્રો સતત વિધેયો. ઘણા વિધેયો એવા છે કે ડાયરેક્ટલી સતત છે, તો તમે તે યાદ રાખી શકો કે જેથી કરીને એમસીક્યુ હોય કે હેતુલક્ષી પ્રશ્ન હોય કે અથવા કોઈ મોટા દાખલા હોય તેમાં ડાયરેક્ટલી તમે યાદ રાખેલું હોય તો તમે ડાયરેક્ટલી કહી શકો કે આ સતત વિધેય છે. તેના ઉપરથી બીજું કંઈ સાબિત કરવાનું હોય તો તમે ડાયરેક્ટલી કરી શકો. તેના માટે થોડાક વિધેયો લખેલા છે સતત વિધેયો. પહેલું છે અચળ વિધેય. અચળ વિધેય મતલબ કે એફ ઓફ એક્સ બરાબર કોઈ ડાયરેક્ટ તમને મૂલ્ય આપેલું હોય, અચળ વિધેય આપેલું હોય, તો તેવા પ્રકારના વિધેય કોઈ પણ બિંદુ આગળ શું થશે મિત્રો, સતત થશે. રેડી. નેક્સ્ટ છે એકમ વિધેય એફ ઓફ એક્સ બરાબર એક્સ. એફ ઓફ એક્સ બરાબર એક્સ, એક્સનું જે મૂલ્ય છે તે જ સામે એફ ઓફ એક્સનું મૂલ્ય છે, તો તેવા પ્રકારના વિધેય પણ શું થશે મિત્રો, સતત વિધેય થશે. રેડી. કોઈ પણ બિંદુ આગળ સમય વિધેય. સમય વિધેય મતલબ કે પી ના છેદમાં ક્યુ, ક્યુ નોટ ઇક્વલ ટુ ઝીરો, તેવા પ્રકારનું જે કંઈ પણ વિધેય હોય બહુપદીય ભાગાકાર સ્વરૂપનું, તો તેવા પ્રકારનું વિધેય પણ બિંદુ આગળ સતત હોઈ શકે અથવા તો પ્રદેશમાં સતત હોઈ શકે. રેડી. બહુપદીય વિધેય. બહુપદીય વિધેય મતલબ કે એ એક્સ એ એન એક્સ રેસ ટુ એન પ્લસ એ એન માઇનસ વન એક્સ રેસ ટુ એન માઇનસ વન ડોટ 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 એ રેસ એ ઝીરો, મતલબ કે ત્રિઘાત બહુપદી, દ્વિઘાત બહુપદી, ચાર ઘાતવાળી બહુપદી, આવી અનંત ઘાતવાળી બહુપદી જે કંઈ પણ હોય તે પણ બહુપદીય વિધેય સતત વિધેયો છે તેવું કહી શકાય. ત્રિકોણમિતીય વિધેય. ત્રિકોણમિતીય વિધેય મિત્રો આપણી પાસે છ છે. એફ ઓફ એક્સ બરાબર સાઇન એક્સ, કોસ એક્સ, ટેન એક્સ, કોટ એક્સ, કોસેક એક્સ, સેક એક્સ, આવા છ જે વિધેયો છે તે વિધેયો સતત છે, પરંતુ તેમના પ્રદેશ પર. દરેક બિંદુએ નહીં મિત્રો, તેમના પ્રદેશ પર. તેમનો પ્રદેશ તમને ખબર જ હશે, તો તેના પર ત્રિકોણમિતીય વિધેયો સતત છે. રેડી. તો આ પાંચ વિધેયો તમારે યાદ રાખવાના છે, જે તમને ક્યાંક ક્યાંક ડાયરેક્ટલી ઉપયોગ થઈ શકે, તો તમને ખબર પડે કે આ વિધેયો ડાયરેક્ટ સતત છે તો સાબિત કરવાની જરૂર પડશે નહીં. રેડી. તો અહીંયા કમ્પ્લીટ થાય પછી હવે આપણે જોશું બીજગણિત ઉપર સતત વિધેયો કેવી રીતના કામ કરે. મિત્રો હવે આગળ જોઈએ તો આમાં સતત વિધેયોનું બીજગણિત. મેં તમને હમણાં થોડીક વાર પહેલા કીધું કે બીજગણિત ઉપર કેવી રીતના સતત વિધેયો કામ કરે છે, તો તેના માટે ના જોઈએ. બે પ્રમેય છે મિત્રો એમાંનો પહેલો પ્રમેય, ધારો કે એફ અને જી બે વાસ્તવિક વિધેયો છે અને પ્રત્યેક વાસ્તવિક સંખ્યા સી આગળ સતત વિધેયો છે. મતલબ કે એફ અને જી બે વિધેય આપેલા છે, વાસ્તવિક વિધેયો આપેલા છે અને એક્સ બરાબર સી આગળ સતત છે એવું કીધેલું છે. તો પેલું એવું કીધેલું એફ પ્લસ જી, એટલે મતલબ કે તેના સરવાળા બે વિધેયો જે છે એફ અને જી, તેમના બે ના સરવાળો પણ એક્સ બરાબર સી આગળ સતત થશે. આ યાદ રાખવાનું છે. નેક્સ્ટ એફ માઇનસ જી પણ એક્સ બરાબર સી આગળ સતત થશે. રેડી. એટલે કે સરવાળામાં જે બે વિધેયો આપેલા છે તેનો સરવાળો પણ એક્સ બરાબર સી આગળ સતત થશે, જો એફ અને જી એક્સ બરાબર સી આગળ સતત હોય તો. એફ અને જી એક્સ બરાબર સી આગળ સતત હોય તો એફ માઇનસ જી વિધેય પણ એક્સ બરાબર સી આગળ સતત થશે. રેડી. એ જ રીતના બે વિધેયનું ગુણાકાર, જે બે વિધેયો સતત આપેલા છે તે બે વિધેયનું ગુણાકાર પણ, જે નવું વિધેય બનશે એટલે કે એફ જી, એ પણ એક્સ બરાબર સી આગળ સતત થશે. રેડી મિત્રો. આ જ રીતના ભાગાકારમાં એફ ભાગ્યા જી, એફ અને જી બે વાસ્તવિક વિધેયો છે, એક્સ બરાબર સી આગળ બને સતત વિધેયો છે, તો એફ ઓફ એક્સ છેદમાં જી ઓફ એક્સ પણ એક્સ બરાબર સી આગળ સતત થશે. પરંતુ અહીંયા ખાલી એક યાદ રાખવાનું છે, એફ ઓફ સી નોટ ઇક્વલ ટુ ઝીરો, એટલે કે જે છેદ છે તે એક્સ બરાબર ઝીરો સી આગળ ઝીરો ન હોવો જોઈએ. રેડી. તો આ બીજગણિત માટેના જે પ્રમેય હતો તે હતો, મતલબ કે સરવાળા બાદબાકી ગુણાકાર અને ભાગાકાર માટેના વિધેયો પણ સતત થશે જ્યારે બે વિધેયો આપેલા હોય તે કોઈ પર્ટિક્યુલર પોઈન્ટ આગળ સતત હોય ત્યારે. રેડી. નેક્સ્ટ પ્રમેય બે, એફ અને જી વાસ્તવિક વિધેયો છે મિત્રો. હવે સંયોજિત વિધેયો માટેની વાત કરી. 11મા ધોરણની અંદર તમે સંયોજિત વિધેયો વિશે ભણી ગયા છો મિત્રો. એફ ઓફ જી, એફ ઓફ જી ઓફ એક્સ એટલે કે ફોગ, જી ઓફ એફ ઓફ એક્સ એટલે કે ગોફ, આવા પ્રકારના જે સંયોજિત વિધેયો હતો તેની આપણે વાત કરીએ તો એફ અને જી વાસ્તવિક વિધેયો છે, મતલબ કે બે વાસ્તવિક વિધેયો આપેલા છે. ફોગ એટલે કે એફ ઓફ જી ઓફ એક્સ એ સી આગળ વ્યાખ્યાયિત છે, મતલબ કે ફોગ વિધેય જે છે તે સી આગળ કેવું છે મિત્રો, વ્યાખ્યાયિત છે. ખાલી વ્યાખ્યાયિત છે, સતત નથી બોલતો, કેવું છે, વ્યાખ્યાયિત છે. રે. જો જી એ સી આગળ સતત હોય, એટલે કે બીજું જે વિધેય છે વાસ્તવિક વિધેય જી એ સી આગળ સતત હોય, અને જો એફ એફ એ જી ઓફ સી આગળ સતત હોય, જી ઓફ સી આગળ. રેડી. આ વિધેય સી આગળ હતું તો એફ વિધેય જી ઓફ સી આગળ, મતલબ કે ફોગ બનાવું છે તો જે પાછળનું ફંક્શન દેખાય છે જી વાળું તે સી આગળ, મતલબ કે ડાયરેક્ટલી બિંદુ આગળ, અને આ જે આગળનું ફંક્શન દેખાય છે તે જી ઓફ સી આગળ સતત હોય તો ફોગ એટલે કે એફ ઓફ જી ઓફ એક્સ એ
સી આગળ સતત હોય. રેડી મિત્રો, આ યાદ રાખવાનું છે, ફોગ પણ સી આગળ સતત હોય. આ જ રીતના તમે ગોફ માટે બનાવી શકો છો મિત્રો. ગોફ માટે શું થશે, એફ એ સી આગળ સતત હોય અને જો જી એ એફ ઓફ સી આગળ સતત હોય તો ગોફ પણ સી આગળ કેવું થશે મિત્રો, સતત થશે. રેડી, તો અહીંયા જે કંઈ કરશે પતા મિત્રો સાતત્યતાના, તે અહીંયા કમ્પ્લીટ થાય છે. નેક્સ્ટ જ્યારે આપણે ભેગા થશું મિત્રો ત્યારે આપણે સ્વાધ્યાયની શરૂઆત કરશું. તમારે ખાસ યાદ રાખવાનું છે, જે કાંઈ પણ આ કન્સેપ્ટ છે તે તમારે એકદમ ક્લિયર કરી લેવાના છે. કારણ કે જે મેં તમને વિધેયના સાતત્યતાની જે વ્યાખ્યા પઢાવી મિત્રો, તેના ઉપરના જ બધા એક્ઝામ્પલ છે. તો તે તમારી મજબૂત હશે, તે તમે સમજેલું હશે તો તમે એક્ઝામ્પલ જે છે તે તમે આરામથી ગણી શકશો. તો એના માટે પાછી એકવાર રિપીટ કરું છું કે કોઈ એક વિધેય એફ હોય તે એક્સ બરાબર સી માટે સતત સાબિત કરું છે અથવા તો સતત હોય તો લિમિટ એક્સટેન્ડ ટુ સી એફ ઓફ એક્સ બરાબર એફ ઓફ સી થાય. મતલબ કે ફંક્શન જે છે તેનું સી આગળનું લક્ષ અને ફંક્શન એટલે કે વિધેયનું સી આગળનું મૂલ્ય બે સમાન હોય તો વિધેય સતત છે એવું કહી શકાય. ક્યાં? તો કે એક્સ બરાબર સી આગળ. અથવા લિમિટ જે છે તેનું જે ફંક્શન છે તેનું ડાબી બાજુનું લક્ષ, ફંક્શનનું જમણી બાજુનું લક્ષ અને વિધેયનું સી આગળનું મૂલ્ય ત્રણેય સમાન હોય તો પણ તમે એવું કહી શકો મિત્રો કે જે વિધેય છે તે એક્સ બરાબર સી આગળ સતત છે. ધારો કે સતત નથી તો વિધેય અસતત છે. કોઈ પણ એક બિંદુએ તમને એવું મળી જાય મિત્રો કે વિધેય સતત નથી તો તેના પ્રદેશ પર તે સતત નથી એટલે કે અસતત છે. રેડી, તો અહીંયા આપણે આજનો વિડીયો પૂર્ણ કરશું. અહીંયા સાતત્યતાના રિલેટેડ જે કાંઈ પણ કન્સેપ્ટ હતા તે તમારા ક્લિયર થશે, એકવાર તમે વ્યવસ્થિત રીતે સમજી લેજો. તો નેક્સ્ટ વિડીયોમાં જ્યારે ભેગા થશું ત્યારે આપણે સ્વાધ્યાયની શરૂઆત કરશું. તો જો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દો મિત્રો, તમારા ફ્રેન્ડ્સને શેર કરી દો અને ચેનલ પર પહેલીવાર આવતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દો. થેન્ક યુ. જય હિન્દ.